Hello dear student, in standard 12 we are going to learn unit number 2, Unforgettable Walt Disney. Let's learn ahead. Tragically, in the midst of all this activity, tragically pratikul sanjogoni vache, all this activity aa badhaj karyoni meets etle ke vache, Walt was stick no bhutkrudan che sticken, stick etle વળગી રહ્યું વિથ ધીસ ફટલ ઇલનેસ, એને ફટલ એટલે કે ભાગ્યવશાત ઇલનેસ એટલે બીમારીનો ભોગ બને છે. આટલા બધા કાર્યો કરવાથી વોલ્ટ છે એક બીમારીનો ભોગ બને છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. ક્રુઅલ બ્લો, ક્રુઅલ એટલે ઘાતકી, બ્લો એટલે ફૂંકાવ, ઘાતકી એક જે આઘાત તેની ઉપર આવી પડ્યો છે. ભાગ્યે જ મેં તેના મુખેથી સાંભળ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે કંઈ પણ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, તેને તમે કોઈ મનમાં ન લેતા. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. જે રાત્રિએ વોલ્ટનું મૃત્યુ થયું તેની પહેલાં તેનો ભાઈ રોય કહે છે કે મેં તેની મુલાકાત લીધેલી હોસ્પિટલમાં. ઓલ ધો, જોકે છતાં, ડેસ્પરેટલી ઇલ, ડેસ્પરેટલી અતિશય ખૂબ જ બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્યના, ફૂલ ઓફ પ્લાન્સ, પ્લાન એટલે આયોજનો, ખૂબ જ આયોજનો હતા. એઝ હી હેડ બીન ઇલ હિઝ લાઈફ, સ્ટીલ હિઝ લાઈફ, જીવનના અંત સુધી પોતે શું કરવા માંગે છે તેના આયોજનો તેના મનમાં ઘડાઈ રહ્યા હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા એવું કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ થવું જોઈએ જ નહીં. પૂર્ણ થવું એનો મતલબ એવો છે કે એમાં હંમેશા કંઈક નવીનીકરણ લાવતા રહેવું, કંઈક નવીન નવીન સુધારાઓ, નવું નવું આકર્ષણ એમાં ઉમેરતું રહેવું. ડિઝનીલેન્ડ છે એ હંમેશા કંઈક અલગતાથી ભરપૂર હોવું જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને તે ક્યારેય હજુ થયું એ નથી. આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને મને પણ એવો વિચાર આવે જ છે કે ડિઝનીનો ઇન્ફ્લુએન્સ એટલે અસર, આ દુનિયામાં જે ડિઝનીલેન્ડની અસર છે એ ક્યારેય પૂર્ણ થવી જોઈએ નહીં, ક્યારેય અસર ઓછી થવી જોઈએ નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય એન્ડ લાફ ઇટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ્સ. કેટલું સરસ કહેવાયું છે કે વોલ્ટ ડિઝનીનો ઇન્ફ્લુએન્સ તો ક્યારેય ઓછો થવો જોઈએ જ નહીં. અને ફ્યુચર જનરેશન એટલે આવનારી પેઢી, જનરેશન એટલે પેઢી, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એટલે ઉજવણી કરવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે એકવાર જેણે, જ્યારે તેણે વર્ણન કરેલું, ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. પ્રેશિયસ એટલે કિંમતી, એજલેસ એટલે ઉંમરરહિત, જેની કોઈ ઉંમર હોતી નથી. આવું કિંમતી અને ઉંમર વગરનું દરેક વ્યક્તિમાં એક એવું પડેલું છે કે જે પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, કે દરેક વ્યક્તિ બાળકોના રમકડા સાથે રમી શકે એન્ડ લાફ એટ ઇટ્સ સિલી થિંગ્સ, સિલી નકામી બિનજરૂરી વસ્તુ ઉપર હસી શકે એન્ડ સિંગ ઇન ધ બાથટબ, અને નાતી વખતે બધા જ ખૂબ જ આનંદમાં આવીને ગીતો ગાઈ શકે અને સપનાઓ જોઈ શકે. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર એટલે હાસ્ય, વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી. કોઈકને હસાવવા એ ખૂબ જ ગંભીર બાબત છે. જેમ બીજા લોકો હ્યુમર ક્રિએટ કરી શકે છે, હાસ્ય સર્જી શકે છે, આ હાસ્યના સર્જનને વોલ્ટે ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધેલું. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, ગ્લુમીલી એટલે ગંભીર થઈને, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ એટલે રમૂજી, બહુ રમૂજી એવું કાર્ટૂનનું સર્જન કરવું હોય તો પણ વોલ્ટ ગંભીર બની જતો. એટલે હાસ્યના સર્જન કરવા માટે પણ વ્યક્તિએ ગંભીર બનવું પડે છે.
કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. ઇમ્પ્રુવ, સુધારા વધારા કરવા માટે ખૂબ જ કોન્સન્ટ્રેશન રાખતો, મન સતત તેમાં જ રચ્યું પચ્યું રહેતું તેનું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. ઓપિનિયન એટલે અભિપ્રાય, જે લોકો વોલ્ટની સાથે કામ કરતા તેના અભિપ્રાયોને પણ વોલ્ટ ખૂબ જ મહત્ત્વ આપતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. બધાના અભિપ્રાયો લેતો પણ ફાઇનલ જજમેન્ટ, અંતિમ નિર્ણય વોલ્ટનો પોતાનો રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ, એવિડન્ટ એટલે પુરાવો, નવા કાર્ટૂનને જોતા પહેલાં તે પોતાના નિર્ણયો રજૂ કરતો. ધીસ પ્લેઝર વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. ધીસ પ્લેઝર એટલે કે અઆનંદિત થઈને વોલ્ટ કોમેન્ટ માટે પોતાના ગ્રુપના લોકોને કહેતો કે નવા કાર્ટૂનનું સર્જન કર્યું છે, હવે પોતાના ગ્રુપના મેમ્બરોને કહેતો કે આ કાર્ટૂન વિશે તમે તમારા અભિપ્રાયો આપો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક એના મેમ્બર્સ છે એ બોલતા. ઓલ ઇકોઇંગ વર્લ્ડ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે કટાક્ષ, બધા જ વર્લ્ડ પર કટાક્ષ કરતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વર્લ્ડ ઇ સ્નેપ્ડ. એની પર રબર સ્ટેમ્પ મારી દઉં જો કોઈ એમ કે હા વર્લ્ડ સાબાશ, અને તેને તે સ્નેપ્ડ થપ્પડ પણ મારી શકતો. Then he wheeled and asked the projectionist what he thought. Wheeled એટલે કે આગળ જતો, અને પ્રોજેક્ટ જે તૈયાર કરનાર પ્રોજેક્ટનિસ્ટ હતો તેને તે શું વિચારે છે, આગળની તૈયારી શું છે તેના વિશે કહેતો. The man sensed that descent was in order. પેલા જે પ્રોજેક્ટનિસ્ટને એવો અહેસાસ થતો descent was in order, કે હવે એને શું ઓર્ડર આપવામાં આવ્યો છે, ડિસેન્ટ એટલે કે આગળ કાર્ય કરવાનું. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. પછી અંતે વોલ્ટ એવું જાહેર કરતો, ડિક્લેર એટલે જાહેર કરવું, કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, ગ્રીન એટલે આંખો ઝીણી કરવી, તાકી રહેવું. યુ સ્ટીક યુઆર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, કે તમે તમારા પ્રોજેક્ટને વળગી રહો. સ્ટીક એટલે વળગી રહેવું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતમાં ઇન્વોલ્વ કરતો એટલે કે જોડતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાની કોન્ફરન્સ એટલે સભા સંગોષ્ઠી ગોઠવણી દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, અને આ શો હતો મિકી માઉસનો ટીવી શો. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, સ્ટોરીમેન જે સ્ટોરી કહેવાવાળો માણસ હતો તેના હાથમાં પોઈન્ટર હતું, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સિસ કોલ્ડ હાઉ ટુ રાઇડ બાયસિકલ, કે બાયસિકલ કેવી રીતે ચલાવવી તેના વિશે તે પોઈન્ટ આઉટ કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, પેલા માણસ એવું સમજો વાર્તા એવી રીતે કહેતો હતો કે હવે જ્યારે તમે તમારી બાયસિકલ ચલાવો છો ત્યારે. વોલ્ટ સ્ટોપ ડીમ, આટલું બોલ્યો ત્યારે જ વોલ્ટે તેને અટકાવી દીધો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, એટલે તમારી બાયસિકલ ન બોલો, ફક્ત બાયસિકલ, સાયકલ બોલો. હી સેડ રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. ફોર્ચ્યુનેટ એટલે ભાગ્યશાળી. એ યાદ રાખો, પેલા ભાઈને સમજાવે છે કે દરેક બાળક એટલું નસીબવંતું, એટલું ભાગ્યશાળી નથી હોતું કે તેમને પોતાની સાયકલ હોય. વોલ્ટ ગરીબ શ્રીમંત દરેકના ભેદભાવ સમજી શકે છે, અને ખાસ પોતે જે પરિસ્થિતિમાંથી પસાર થયો હોય છે તે પણ સમજી શકે છે, અને તેને અનુલક્ષીને તે પોતાની વાર્તાઓ ઘડે છે, અને દરેક શબ્દને એટલું જ મહત્ત્વ આપે છે. યોર બાયસિકલ અને અ બાયસિકલમાં કેટલો ફેર છે, કે હવે તમે તમારી બાયસિકલ ચલાવો, હવે તમે તમારી સાયકલ ચલાવો. ના, શું બધા પાસે પોતાની જ સાયકલ હોય છે? ઘણા બીજાની સાયકલ ચલાવતા હોય છે, ભાડાની સાયકલ ચલાવતા હોય છે, મિત્રોની સાયકલ ચલાવતા હોય છે. એટલે કહે છે કે હવે તમે સાયકલ ચલાવો. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ, આ પેરેગ્રાફ આપણે જોઈ ગયા.
The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision. Illustrate એટલે વિસ્તૃતીકરણ કરવું. ડિઝનીલેન્ડની સ્ટોરી પરહેપ્સ એટલે કદાચ વોલ્ટના પોતાના દ્રષ્ટિકોણનું વિસ્તૃતીકરણ છે. વોલ્ટ પોતે શું વિચારે છે એ એમાં પ્રદર્શિત થયું છે. એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા. સ્ટબોર્ન એટલે વળગી રહેવું, ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચયને વળગી રહે છે કે પોતે કેવા કેવા વિચારો ધરાવે છે અને શેમાં બિલીવડ ઇન વિશ્વાસ ધરાવે છે. ફોર યર્સ વર્ષોથી વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજનનું ગાર્ડન, બગીચો, કે જ્યાં બધી જ પ્રકારની રાઇડ્સ હોય, બધા જ પ્રકારનું મનોરંજન પૂરું પડાતું હોય. તો વર્ષોથી વોલ્ટને આવા અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું સપનું હતું. ઇટ વુડ બી અ પોર્ટ પોરી ઓફ ઇમેજિનેશન. પોર્ટ પોરી એક નાનકડો અંશ છે એની ધારણાનો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, કરોડો રૂપિયા એક અમ્યુઝમેન્ટ પાર્કમાં નાખવા, એ આઈડિયા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રોસ્પરસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ એની વન. એટલો બધો પ્રોસ્પરસ એટલે સમૃદ્ધ આઈડિયા હતો કે વોલ્ટ પોતાના આ આઈડિયાને કોઈને શેર પણ નથી કરી શકતો. ઈ જસ્ટ ક્વાયટલી બિગન પ્લાનિંગ, કોઈને કહેતો નથી, પોતે જાતે એકલો 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 એનું આયોજન કરવાનું શરૂ કરે છે. આમાં કરોડો રૂપિયાનું ઇન્વોલ્વમેન્ટ હતું, ઇન્વેસ્ટમેન્ટ હતું. તો રૂપિયા તો પોતાની પાસે હતા નહીં, છતાંય પૂર્વ તૈયારી રૂપે તે કોઈ પાસે પૈસા માંગતો નથી અને પોતાની રીતે તેનું આયોજન કરવા મથી રહે છે. એઝ યુઝ્યુઅલ, હંમેશાની જેમ, જોકે હી ઇન્ફ્લુએન્સ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. પોતાના જ ઉત્સાહથી તે આપણે બધાને ખૂબ જ ઇન્ફ્યુઝ્ડ, ચકિત કરતો રહ્યો છે. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને અંતમાં જ જ્યારે તે પોતાના પ્રોજેક્ટ વિશે આપણને જણાવે છે. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછેલું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે તું આ ડિઝનીલેન્ડ અમ્યુઝમેન્ટ પાર્કનું જે આઈડિયા દર્શાવે છે તે દેખાવમાં કેવું હશે. ક્વિક કેમ ધ રિપ્લાય, તરત વોલ્ટ પોતાનો જવાબ આપે છે. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે આ દુનિયામાં, આ પૃથ્વી પર નથિંગ લાઈક ધેટ, એના જેવું કંઈ છે જ નહીં. તો હું તમને કહું ને કે આના જેવું ડિઝનીલેન્ડ હશે, એનું તો અદ્ભુત ચિત્ર મારા મનમાં છે, એવું કહે છે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. પ્રેડિક્ટેબલી કહી શકાય, એની ભવિષ્ય ભાકી જ શકાય, કે આ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે અમારી પાસે પૈસા તો હતા નહીં. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, છતાંય ડિઝનીલેન્ડ ખુલ્યું. ઇન જુલાઈ 1955, 1955માં જુલાઈમાં સૌ પ્રથમ ડિઝનીલેન્ડ ઓપન થાય છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લિક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફ્લિક્ડ એટલે ટોળે ટોળા ઉમટી પડે છે વોલ્ટના આ યુનિક એટલે અજોડ ઇમેજિનેશન એટલે વિચાર શક્તિને, જેણે તેને સ્થાપત્ય રૂપે બહાર પાડી છે. 1955માં આ ડિઝનીલેન્ડને જોવા માટે કરોડો લોકો ઉમટી પડે છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જાણે કે એક બાળકના હાથમાં એક બિગેસ્ટ, સૌથી મોટું અને સૌથી શાઇનીએસ્ટ, પ્રકાશિત, તેજસ્વી રમકડું તેના હાથમાં ન હોય. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વન્ડર એટલે ફરવું. વોલ્ટ પોતાના બનાવેલા આ પાર્કમાં, ડિઝનીલેન્ડમાં ફરતો, સ્ટેરિંગ એઝ હેપીલી એની ટુરિસ્ટ. પોતાનું છે એવી રીતે નહીં, પણ એઝ અ ટુરિસ્ટ, પોતે એક ટુરિસ્ટ મુસાફર હોય તેવી રીતે પોતાના અદ્ભુત ક્રિએશનને તે જોઈ રહેતો. ધેર ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ, ટ્રિગર્ડ એટલે તાકી રહ્યું, અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. ઓવરવેલમિંગ સક્સેસ, ઓવરવેલમિંગ અદ્વિતીય સફળતા, ક્રેઝી આઈડિયા, અને આઈડિયા કેવો હતો વોલ્ટનો ડિઝનીલેન્ડ, તે
આગળ પણ બની જ રહે છે. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી અદ્ભુત સફળતા મળવા છતાંય વોલ્ટ જરાય બદલાતો નથી. ઈ રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સાદો મનુષ્ય બની રહે છે. ઈ હેડ્સ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને પાર્ટી કરવી કે રાતમાં બહાર જમવા જવું એવું નહોતું ગમતું. એને એ રાત્રે શું જમતો? અ બર્ગર એને ચીલી સાથે મરચા ખાતો એક નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગાર્ડન્સ ઓફ હિઝ હોમ. ઓલ નાનું એક્સ્ટ્રા વેગન્સ એટલે વધુ પડતું વર્ક પોતાના ઘરમાં શું હતું? મિનિએચર રેલ રોડ, રેલગાડીના પાટા એના ઘરની આજુબાજુ હતા. બસ એક નાનકડું એનું સપનું હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કિંગ. એક મિત્રએ એક વખત પૂછ્યું કે આટલા બધા રૂપિયા તારી પાસે છે એનું શું કરીશ? પોઈન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એનો પોતાનો ડિઝનીલેન્ડનો સ્ટુડિયો હતો જ્યાં તે નવા નવા કાર્ટૂન સિરીઝ બનાવતો. વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આજે સ્ટુડિયો છે એને એક ખેતર ગણે છે. ફિલ્ડ એટલે ખેતર અને ફર્ટિલાઇઝ એટલે ખાતર પૂરું પાડવું. એટલે સ્ટુડિયોમાં નવીની નવીનીકરણ કરવા માંગે છે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લગ્ડ મની બેક ઇન ટુ ધ કંપની. પ્લગ એટલે વાવેતર કરવું. વોલ્ટ છે જે રૂપિયા કમાય છે એ ફરીથી એમાં ને એમાં નાખે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમિંગ, જેટલા ઝડપથી રૂપિયા આવે એ બધા જ રૂપિયા તે નવીન સર્જન કરવામાં ઇન્વેસ્ટ કરે છે. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. બીંગ સોલ્વન્ટ, સોલ્વન્ટ એટલે એકલવાય. ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ બિઝનેસ, જ્યારથી ઉદ્યોગ શરૂ કર્યો છે ત્યારથી તે એકલો જ હોય છે, વોલ્ટને હવે ચાન્સ મળે છે કે નવા આઈડિયાને તે ડેવલપ કરી શકે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ એક નવા પ્રકારનું સાહસ કરે છે. એન્ડ આલ્પાઈ લાઇક વેલી હાઈ ઇન ધ સિએરા માઉન્ટેન. સિએરાના પર્વતમાળામાં તે એક મિનરલ કાઇન્ડ એવો એક બગીચો, એક ઉદ્યોગ સ્થાપે છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. કેલિફોર્નિયાની આર્ટ કળાની એક સંસ્થા છે કે જ્યાં તે અમુક રૂપિયાઓ અને જમીનનું પણ દાન આપે છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, એમ્બિશિયસ એટલે ધ્યેય, ધ્યેયવાળું બધામાં એક હોય છે, તે છે અ 100 મિલિયન ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં 100 મિલિયનનું ડિઝનીલેન્ડ બનાવે છે અને આવતીકાલનું નગર કેવું હશે તેની રચના વોલ્ટ છે તે ફ્લોરિડામાં કરે છે. આશા રાખું કે આજનો આ વિડીયો છે તમને બધાને સમજાઈ ગયો હશે અને આના ઉપરથી તમે બધા ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ વગેરે તૈયાર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.